ધોરણ આઠ વિષય ગણિત પાઠ આઠ રાશિઓની તુલના તેમાં હવે આપણે આગળ ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે અભ્યાસ કરીશું. પ્રથમ આપણે સાદા વ્યાજ વિશે અભ્યાસ કરીએ જેમાં મુદ્દલ એટલે કે ધીરેલ અથવા લીધેલ રકમ, મુદ્દલ એટલે ધીરેલ અથવા લીધેલ રકમ. આગળ જોઈએ વ્યાજ. વ્યાજ એટલે મુદ્દલ ઉપર આપવી પડતી વધારાની રકમ. વ્યાજનો દર એટલે દર 100 ઉપર એક વર્ષ માટેની રકમ. એટલે વ્યાજનો દર એટલે તમને જે ટકા આપેલા હોય તે. સમય, ચોક્કસ સમય મર્યાદા કે જેના માટે પૈસા ઉધાર લીધેલ હોય. સાદું વ્યાજ, જ્યારે ઉછીના લીધેલ રૂપિયા પર વ્યાજ દર વર્ષે અથવા તો દર 6 મહિને ચૂકવવામાં આવે તેને સાદું વ્યાજ કહે છે. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે મુદ્દલ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા સમય છેદમાં 100. રકમ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. આગળ જોઈએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ. ત્યારે વ્યાજ મુદ્દલ બરાબર પી 1 + r / 100 આખાનો n ઘાત. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યાર પછી જો તમને વ્યાજ આપેલું હોય તો એ બરાબર પી વત્તા આઈ કરવું, અને જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો એ ઓછા પી. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરવાની એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ધોરણ આઠ વિષય ગણિત પાઠ આઠ રાશિઓની તુલના તેમાં હવે આપણે આગળનો ટોપિક ચક્રવૃદ્ધિ વ્યાજ તેના વિશે અભ્યાસ કરીશું. તો બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલ રકમ, જ્યારે આપણે બેંક કે પોસ્ટ ઓફિસમાં પૈસા મૂકીએ છીએ ત્યારે વધારાની રકમ બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણને વ્યાજ આપે છે ને તો તેને વ્યાજ કહે છે. લોકો જ્યારે પૈસા ઉધાર લે છે, બરાબર, આપણે કોઈની પાસેથી પૈસા ઉધાર લઈએ તો આપણે તેમને શું આપવું પડે? એ પૈસાનું ખાતાનું વ્યાજ આપવું પડે છે. આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર ગણાતા વ્યાજને, બરાબર, આગળના જે વર્ષનું વ્યાજ મુદ્દલ છે એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ, અને એના પર ફરી આપણે વ્યાજ ગણીએ તો તેને શું કહેવાશે? ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે. ખાલી જગ્યા વ્યાજમાં મુદ્દલ દર વર્ષે બદલાય છે. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ ત્યારે મુદ્દલ દર વર્ષે શું થાય? બદલાય, કારણ કે એમાં દર વર્ષે વ્યાજ ઉમેરાય એટલે મુદ્દલ બદલાય છે. આગળ કહ્યું છે આગળનું એક્ઝામ્પલ કે રોનક રૂપિયા 5,005% પ્રતિ વર્ષ વ્યાજ લેખે, 2 વર્ષ માટે એક પેઢીમાં મૂકે છે. બરાબર, એ 5,005% વ્યાજે કંઈ મૂકે છે? 2 વર્ષ માટે પેઢીમાં મૂકે છે. તો 2 વર્ષના અંતે રોનકને કેટલું વ્યાજ મળશે? વ્યાજ મુદ્દલ પણ શોધો. તો અહીંયા આપણે જોઈએ કે મુદ્દલને આપણે શું કહીએ? પી કહીએ. બરાબર, ગયા વર્ષે આપણે અભ્યાસ કરી ગયા કે મુદ્દલને શું કહેવામાં આવે? પી. તો પી બરાબર છે આપણા 5,000 r એટલે કે રેટ વ્યાજનો દર. બરાબર, વ્યાજનો દર એટલે કે r બરાબર છે 5%. n એટલે કે વર્ષ, એટલે કેટલા વર્ષ છે? 2 વર્ષ. તો એનું પ્રથમ આપણે શું શોધવાનું છે? વ્યાજ. તો વ્યાજનું શોધવા માટેનું સૂત્ર તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન છેદમાં 100. એટલે પી એટલે કે 5,000 ગુણ્યા આર એટલે 5 વર્ષ, એન 2 છેદમાં 100. 0 કટ. એટલે અહીંયા 50 × 5 = 10 એટલે 500 રૂપિયા શું થશે? આપણું વ્યાજ 500 રૂપિયા આપણને મળશે. 500 રૂપિયા એ વ્યાજ થયું. હવે આપણને શું કીધું? વ્યાજ મુદ્દલ પણ શોધો. તો વ્યાજ મુદ્દલ,
तो व्याज मुद्दल में जेनु आवी जाय छे के व्याज मुद्दल एटले मुद्दल वट्टा व्याज, मुद्दल वट्टा व्याज, बराबर शू थशे? व्याज मुद्दल एटले मुद्दल वट्टा व्याज। मुद्दल छे आपणी 5000, व्याज आव्यु आपणुं 500 रुपया, एटले टोटल थशे 5500 रुपया, बराबर। व्याज मुद्दल थशे आपणुं 5500 रुपया। આગળ કહ્યું છે, મહેશે રૂપિયા 4008% પ્રતિ વર્ષે વ્યાજે 3 વર્ષ માટે કેયુરને આપ્યા, તો 3 વર્ષના અંતે કેયુરે ચૂકવવું પડતું સાડું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો અહીંયા આપણે પ્રથમ પી એટલે કે વ્યાજ મુદ્દલ છે આપણું 4000, આર એટલે કે રેટ છે આપણા 8%, એન એટલે કે વર્ષ છે આપણા 3 વર્ષ માટે વ્યાજે આપ્યું છે। તો પ્રથમ આપણે વ્યાજ શોધીશું, તો વ્યાજ માટેનું સૂત્ર છે આપણું આઈ બરાબર પી આર એન છેડમાં 100। તો પી છે આપણા 4000, આર છે 8, એન છે 3, છેડમાં 100, 0 0, આ 0 0 કટ, એટલે બાકી રહ્યા 40 ને 48 24, 24 × 4 કરીશું એટલે 96 અને આ 0, એટલે 960 રૂપિયા શું મળ્યું? વ્યાજ। શું થયું? આ વ્યાજ। ત્યાર પછી આપણને કીધું છે કે વ્યાજ મુદ્દલ પણ શોધો, બરાબર। એટલે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ, બરાબર। વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ વત્તા મુદ્દલ। તો વ્યાજ 960 વત્તા મુદ્દલ 4000, એટલે આપણા ટોટલ થશે 4960 રૂપિયા। તમે અહીંયા પ્રથમ મુદ્દલ વત્તા વ્યાજ પણ લખી શકો છો। આગળ કહ્યું છે, હવે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની તારવણી। તો 20000નું 10% લેખે 3 વર્ષનું સાડું વ્યાજ, તો સાડું વ્યાજનું સૂત્ર શું છે આપણું? આઈ બરાબર પી આર એન છેડમાં 100। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતના જ્યારે એક્ઝામ્પલ કરશો એટલે તમારો જવાબ આવશે 6000 રૂપિયા। આગળ કહ્યું છે, જો પી એ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવા માટે વ્યાજ મુદ્દલ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ માટે શું હોય? પી વ્યાજ મુદ્દલ, વ્યાજનો દર 8%, એન વર્ષ પછી વ્યાજ મુદ્દલ એ, એટલે કે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય અને એમાં વ્યાજ મુદ્દલ કહે, તો આપણે એ બરાબર શું થશે? તો કે એના માટેનું સૂત્ર છે પી કૌંસમાં 1 વત્તા આર છેડમાં 100 આખાનો કૌંસ એન, બરાબર। પી 1 વત્તા આર છેડમાં 100 આખાનો કૌંસની ઉપર એન। હવે એ બરાબર શું થશે? તો કે એ બરાબર પી વત્તા આઈ, એ બરાબર પી વત્તા આઈ, એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ થશે। આગળ જોઈએ, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દર અથવા તો અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દર કેવી રીતના શોધવાનું તે? તો અહીંયા કહ્યું છે તમને કે રૂપિયા 10000 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ, સાડું વ્યાજ નથી કીધું, બરાબર વિદ્યાર્થી મિત્રો, સાડું વ્યાજ કે તો આપણે પી આર એન છેડમાં 100 લઈશું, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે તો એના માટે આપણે પ્રથમ પી, તો પી બરાબર આપણી મુદ્દલ 10000, આર બરાબર 10% અને એન બરાબર 2 વર્ષ થશે, બરાબર। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે તો એના માટેનું સૂત્ર શું છે? તો કે એ બરાબર 1 વત્તા આર, આગળ આવશે પી આર છેડમાં 100 એન, તો પી છે આપણા 10000, 1 વત્તા આર છે આપણા 10/100 અને અહીંયા થશે એન 2 વર્ષ, બરાબર। એટલે કે અહીં થશે હવે આપણું 10000 1 વત્તા 10/100, એટલે 0.10 થઈ જાય, એટલે કે આપણે લખી શકીએ કે 10000 1 વત્તા 0 એટલે 1.10 ની 2 ઘાત, 1.10 ની
बे घात એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે એને આ રીતના પણ લખી શકો 110 ના છેદમાં 100 આખાનો વર્ગ એટલે 00 કટ થઈ જાય એટલે કે 10000 ગુણ્યા 11 ગુણ્યા 10 કેટલી વખત બે વખત લખવાના 0 બે વખત કટ થશે 10 અહીંયા અહીંયા અને આ કટ એટલે 11 ગુણ્યા 11 અને 100 એટલે 100 11 ગુણ્યા 11 એટલે 121 ને 121 ગુણ્યા 100 એટલે 12100 રૂપિયા એ આવ્યું આપણું શું આવ્યું એ હવે આપણે શોધવાનું છે એનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે સી આઈ બરાબર એ ઓછા પી એ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનું 12100 અને આપણું મુદ્દલ છે 10000 એટલે કે 12000 ઓછા 10000 કરીશું એટલે આપણો જવાબ આવશે 2100 રૂપિયા કેટલા થશે 2100 રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રથમ એ શોધવાનો પછી એમાંથી પી બાદ કરવાનો એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે આગળ કહ્યું છે તમને કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વ્યાજ મુદ્દલ બરાબર શું થશે તો કે વ્યાજ મુદ્દલ એટલે થશે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા r/100 અને અર્ધવાર્ષિક કીધું છે એટલે અહીંયા એનની જગ્યાએ આપણે શું લખીશું 2n એનની જગ્યાએ શું લખીશું 2n